નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના સમાચારો તમે લોકો અવારનવાર જોતા હશો. અત્યારના સમયમાં નાની ઉંમરમાં જેમ ડાયાબિટીસ થવાનો ખતરો ઊભો થયો છે, એમ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એનાથી આપણી નવી જનરેશનને બચાવવી પડશે, સમજાવવી પડશે અને એને થોડુંક કહેવું પડશે કે જેનાથી એનું જીવન યથાવત સ્થિતિમાં જળવાઈ રહે અને તે લાંબુ આયુષ્ય જીવી શકે. એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. આપણે નિરોગી રહેવા માટે, આપણા હેલ્થને યથાવત સ્થિતિમાં રાખવા માટે આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ. એમાંય આપણે ઓર્ગેનિક વસ્તુઓ તો ખાસ કરીને ઘરમાં લાવતા શીખી ગયા છીએ, એલર્ટ થઈ ગયા છીએ. એની પાછળ કારણ શું છે કે આપણે નાની મોટી બીમારી આપણા શરીરમાં પ્રવેશવા દેવી જ નથી. જો બીમારી આવે તો ડૉક્ટરો કે વૈદ્યો પાસે જવું પડે અને એ દવાઓની ને લપેટમાં આવવું પડે. અન્યથા જો નિરોગી જ હોય તો આપણે આ કોઈ પ્રશ્ન જ નથી. એમ જ આપણે નિરોગી રહેવા માટે આપણે પ્રયત્નો કરતા જ રહેતા હોઈએ છીએ. પરંતુ આપણે જે તેલ ખાઈએ છીએ, અમુક લોકો શીંગ તેલ ખાતા હોય, અમુક લોકો તલનું તેલ ખાતા હોય, એમ અનેક પ્રકારના તેલ બજારમાં મળતા હોય છે. એ તમારા હેલ્થને રિલેટેડ તમે તમારી યથાશક્તિ પ્રમાણે તે તેલ ઘરેથી લઈ આવીને તમે લોકો તેનું સેવન કરતા હોવ છો. પરંતુ અત્યારે બજારમાં એટલી હરીફાઈ છે કે એક બીજી કંપનીઓ એના રેટિંગ નીચે લાવવા માટે ક્યાંક ને ક્યાંક એમાં નવાજૂની કરતી રહેતી હોય છે. આપણે એના વિશે વધારે વાત નથી કરવી, આપણે ટૂંકમાં વાત કરવી છે. પરંતુ તમે જે તેલ લાવો છો તે 100% શુદ્ધ તેલ હોવું જોઈએ. જો એમાં પામોલિન કે પામ તેલ મિક્સ હશે તો તે તમારા શરીરને નુકસાન કરતા છે. કારણ કે આ પામ તેલ છે ને, એ તમારું શરીર જ્યારે પચાવી ન શકે ને ત્યારે તે બેડ કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં વધતું જાય અને તમારા હૃદયને પૂરતો જથ્થો લોહીનો ન મળે ત્યારે એટેક આવવાની શક્યતાઓ ઊભી થાય છે. તો આપણે કોઈ પણ તેલ લઈ આવીએ એ 100% શુદ્ધ તેલ હોવું જોઈએ, એમાં પામ તેલ મિક્સ ન હોવું જોઈએ. આ પામ તેલ એક એવું તેલ છે કે જે સરળતાથી કોઈ પણ તેલમાં મિક્સ થઈ જાય અને તમને એવું જ લાગે કે આ તેલ આમાં પામ તેલ છે જ નહીં. પરંતુ પામ તેલ ન હોય તો સારું, પરંતુ પામ તેલ મિક્સવાળું જો તમે લોકો તેલ ખાતા હશો, અજાણતા તે તેલ ખાતા હશો, તો તે તમારા શરીરને નુકસાન કરતા છે. એટલે આપણે જે ઘરે તેલ લઈ આવીએ એ તમે તેલ લઈ આવો તે વિશ્વાસપાત્ર જગ્યાએથી ખરીદો, ઘાણીનું તેલ ખરીદો. નજર સામે, હવે તો નજર સામે પીલીને પણ તેલ કાઢી દે છે, આ પ્રકારના તેલ ઘરે લઈ આવો. થોડોક સમય કાઢો, મોટી મોટી વાતો કરીને પૈસા આપીને કોકને ચીંધીને તમે તેલ ન ખરીદો. તમે પોતે થોડોક આમાં રસ લેશો તો તમે ભયંકર બીમારીથી પણ બચી શકો છો. આપણા ઘરમાં પામ તેલ ન જ હોવું જોઈએ, અજાણતા પણ પામ તેલનું સેવન નથી કરવાનું. બહારના બજારો તળેલા નાસ્તા હોય એમાં પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. કારણ કે પેકેટવાળા ફૂડ તેલવાળા સતત તમે લીધા કરશો તો પણ તમારા શરીરમાં પચાવી ન શકે તો તે બેડ કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થવાનું જ છે. એ જ રીતે ચીઝ, પનીર, બટર, મેંદો, ઠંડા પીણા, આ બધું પણ ખાવા પીવામાં ખૂબ જ સંયમ અને સદવર્તન રાખજો. કારણ કે આ બધું જ્યારે તમે ન પચાવી શકો ને ત્યારે તે બેડ કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ થાય છે. અત્યારે બેડ કોલેસ્ટ્રોલ વધવાના અન્ય બીજા પણ કારણો છે. પહેલાંના જમાનામાં કોલેસ્ટ્રોલ શું તે કોઈને ખબર નહોતી. અત્યારના જમાનામાં તે યુવા પેઢીને શું કામ ખબર પડી છે કે તમારું બેઠાડું જીવન છે, શ્રમ છે નહીં, અને તમારે શ્રમ કરવો છે તો તે જીમમાં કરવો છે અને વધારે પડતો શ્રમ કરો તો પણ તકલીફ છે. જરૂરિયાત પ્રમાણે શ્રમ કરવો જોઈએ, સવારે સાંજે ચાલવું જોઈએ, થોડી હળવી કસરતો કરવી જોઈએ, વ્યાયામ કરવો જોઈએ. તમારા શરીર પાછળ સમય ફાળવતા શીખો. પૈસો કમાવા તો પાછળ તમે તમારું જીવન આખું ખર્ચી જ નાખશો, પરંતુ થોડુંક શરીરને નિરોગીતા રાખવા માટે પણ સમય કાઢવો પડશે. બધું જ પૈસો નથી, પૈસો આપણા શરીર માટે, આજીવિકા માટે જરૂરી છે, પરંતુ બધું જ પૈસો નથી. કારણ કે જ્યારે બીમારી આવે છે ત્યારે અમુક એવા પણ ઘર છે, કિસ્સાઓ છે, જ્યાં પૈસા હોવા છતાં પણ સ્વજનોને ગુમાવી બેસવાના દાખલાઓ છે. તો સમજો, વિચારો અને તમે પ્યોર શુદ્ધ વસ્તુની ખરીદી કરીને, વિશ્વાસપાત્ર જગ્યાએથી ખરીદી કરીને તમારા શરીરને અને તમારા પરિવારને નિરોગી રાખવાની કોશિશ કરો. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.